દસમા ધોરણમાં ચેપ્ટર ચાર સબ્જેક્ટ સાયન્સ કાર્બન અને સંયોજનમાં આપણે આગળ જોઈએ હવે સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો. તો પહેલા જ આપણે કીધું હતું કે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ હોય એટલે કે એક જ બંધ હોય તો એને આપણે શું કહીએ છીએ સંતૃપ્ત, અને કાર્બન કાર્બન વચ્ચે બે બંધ હોય અથવા તો ત્રણ બંધ હોય તો એને આપણે અસંતૃપ્ત કહીએ છીએ. તો કોઈ પણ હાઇડ્રોજન એટલે કે કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનનું બંધારણીય સૂત્ર કેવી રીતે નક્કી કરવામાં આવે છે ઉદાહરણ આપી સમજાવો. તો સરળ કાર્બન સંયોજનનું બંધારણ બે તબક્કામાં નક્કી કરેલું છે આપણે. તબક્કો પહેલો, તો પ્રથમ તબક્કામાં કાર્બન પરમાણુ એકબીજા સાથે એકલબંધથી જોડાયેલા હોય છે. કેવા હોય છે? એકલબંધ. તો આ એકલબંધ એટલે આમાં કીધું નથી પણ યાદ રાખી દો, એકલબંધ એટલે સંતૃપ્ત. પછી તબક્કો બે, કે બીજા તબક્કામાં કાર્બન બાકીની સંયોજકતા ધરાવતા હાઇડ્રોજન પરમાણુ સાથે સંતોષવામાં આવે છે. દરેક કાર્બન પરમાણુ ત્રણ સંયોજકતા સંતોષાય વગરની બાકી રહે છે, તેથી તે દરેક ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે બંધ બનાવીને નીચે પ્રમાણેની રચના કરે છે. જો આમાં સિંગલ સી સી વચ્ચે સિંગલ બતાવ્યો, આમાં જો સી એચ વચ્ચે એક અહીંયા બંધ છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા, બરાબર. એ અલગ અલગ બંધ બતાવેલા છે. આમ કાર્બન અહીંયા ત્રણ હાઇડ્રોજન પરમાણુ સાથે જોડાય છે અને અહીંયા કાર્બન ખાલી એક જ કાર્બન જોડે જોડાયેલો છે. તો આમાં બે આપણે તબક્કા જોયા કે કાર્બન કાર્બન જોડે એક જ બંધથી જોડાય અને કાર્બન હાઇડ્રોજન જોડે અલગ અલગ બંધથી જોડાય છે. તો આ બે અલગ અલગ તબક્કા.